દોસ્તો, આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. સંલગ્નિત બિંદુઓ અને સંલગ્નિત અંતરો, કોન્જ્યુગેટ પોઈન્ટ એન્ડ કોન્જ્યુગેટ ડિસ્ટન્સ. વાસ્તવમાં આને આપણે આ રીતે સમજી શકીએ. આ તો લેન્સ છે. હું તમને ઉદાહરણ પહેલા અરીસાનું આપી બતાવું. તમારા ઘરમાં પ્લેન અરીસો હોય છે? પ્લેન અરીસો, તિજોરીનો કે ગમે તે ડ્રેસિંગ ટેબલ નો અરીસો હોય છે, એ અરીસાની સામે આપણે લેઝર ટોર્ચ લઈને ઉભા છીએ. બોલો, તો લેઝર ટોર્ચ તમારે અરીસામાંથી પસાર કર્યો તો અરીસા તરફ નાખ્યું હોય, અરીસાના તરફ, બરાબર ને? તો જે અરીસાની અંદર જાય ને. પણ આપણે લેઝર ટોર્ચ અરીસા તરફ ગયા સિવાય એની અંદર જવા દેવી તો શું કરવું પડે? અરીસા તરફ નહીં ધારવાની, પછી તમારે ચાલુ કરો. અરીસા તરફ એની દિશા કરી ચાલુ કરો છો તો બરાબર છે, અરીસાની અંદર પસાર થશે. એના એની દિશા સિવાય તમે તમારે અંદર પસાર કરવી તો શું કરશો? ધારો કે તમે અંદર પસાર કરવા માટે લેઝર ટોર્ચ ચાલુ કરો છો અને અંદર તમારું પ્રતિબિંબ દેખાય છે, એ પ્રતિબિંબના કપાળમાં તમે લેઝર ટોર્ચ મારો છો, તો લેઝર ટોર્ચ નું પ્રકાશ અહીંયા તમારે વાસ્તવમાં તમારે અહીંયા આવશે કે નહીં? કે ખાલી પ્રતિબિંબના ઉપર જ આવશે? પ્રતિબિંબના ઉપર નહીં, તમારા પર પણ આવશે. પરાવર્તન થઈ મતલબ એ બિંદુનું સંલગ્નિત બિંદુ કયું છે? આ બિંદુ છે. તો શું એવું બને? અહીંયા આગળ ટોર્ચથી કર્યું તો અંદર જશે? જશે? તમે તો એના તરફ નથી કર્યું છતાં અંદર ગયું. તમે લેઝર ટોર્ચથી તમારા કપાળમાં અહીંયા આગળ એક પોઈન્ટ મૂક્યું તો ત્યાં અંદર દેખાશે? લેઝરમાં દેખાશે, પ્રતિબિંબમાં દેખાશે. અહીંયાથી પરાવર્તન થઈ ગયું છે ને, કારણ કે પ્રતિબિંબ બતાવે છે. તો કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા તમારા સંલગ્નિત બિંદુનું તમારા વાસ્તવમાં તમે જે ઓબ્જેક્ટ છો, ઓબ્જેક્ટના કપાળ પર જો તમે અહીંયા પણ લેઝર ટોર્ચ લગાવશો તો અંદર પણ હશે, અંદર લેઝર ટોર્ચ લગાવશો તો એ બિંદુ અહીંયા આવશે. તો આ સંલગ્નિત બિંદુ થઈ ગયો. તમારો પગ દેખાતો હોય તો પગમાં કે શૂઝ પહેલો, શૂઝ ઉપર તમે લેઝર ટોર્ચ તો તમારા શૂઝ પર દેખાશે. તમે તમારા શર્ટના બટન પર લેઝર ટોર્ચ તો શર્ટના. તો દરેકે દરેક પોઈન્ટનું સંલગ્નિત બિંદુ અહીંયા વાસ્તવમાં મળે છે. ઇમેજ પર તમે જાઓ તો તમને ઓબ્જેક્ટ પર મળશે, ઓબ્જેક્ટ પર જાઓ તો ઇમેજ પર મળશે. અહીંયા લેન્સ દ્વારા એક વસ્તુ છે, આપણે અહીંયા જોયું છે કે એચ વન ઊંચાઈની વસ્તુ, આપણે ઊંચાઈ સાથે કોઈ લેવા દેવા નથી, ફક્ત એક વસ્તુ છે એ વન બી વન. એ વન બી વન ના ટોચ પરથી જયારે બે કિરણોને જોઈએ તો એ બી વન નું સંલગ્નિત બિંદુ કયું થશે? અહીંયા બી ટુ. અને જયારે તમે એ વન નું સંલગ્નિત બિંદુ વિચારો, ધારો કે એ વન માંથી આ પ્રમાણે પ્રકાશનું કિરણ અને આ પ્રમાણે પ્રકાશનું કિરણ નીકળે તો એનું સંલગ્નિત બિંદુ કયું થશે? એ ટુ થશે. કયું થશે? એ ટુ થશે. એ વન નું સંલગ્નિત બિંદુ એ ટુ અને બી વન નું સંલગ્નિત બિંદુ બી ટુ થશે. તો આ જે પોઈન્ટ છે, જો અહીંયાથી તમે આને પ્રતિબિંબ બનાવો છો તો એનું કોન્જ્યુગેટ પોઈન્ટ અહીંયા મળશે, આનું કોન્જ્યુગેટ પોઈન્ટ અહીંયા મળશે. શું તમે અહીંયાના કોઈ બિંદુને અહીંયાથી બે કિરણો જવા દેશો તો ક્યાં મળશે? અહીંયા. તો દરેકે દરેક બિંદુના કોન્જ્યુગેટ પોઈન્ટ, સંલગ્નિત બિંદુઓ આપણને અહીંયા મળે છે અને એ બિંદુઓનો સમૂહ વધી અને શું બને છે? વસ્તુ બને છે. ઓકે, તો દરેકે દરેક બિંદુના સંલગ્નિત બિંદુઓ અને એના સંલગ્નિત શું થશે? અંતરો. એટલે તો આપણને વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી મળે છે. જો વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સમાન મળતા હોય તો અહીંયા શું કહી શકો તમે? વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હશે એવું કહી શકો? તો શું તમે અરીસા આગળ ઉભા છો તો અરીસાથી તમારું ડિસ્ટન્સ જેટલું છે એટલું ને એટલું અંદર ડિસ્ટન્સ હોય તો ઇમેજ તો નાનું થતું જાય છે? એ અરીસો છે. આ શું છે? લેન્સ છે. લેન્સમાં અને એક કામ કરી આ બધી જ બાબતને આપણે એક વખત નોંધી લઈએ. આપણે એ જે નોંધ્યું છે એમાં બિલકુલ સિમ્પલ જ ચાર પાંચ મુદ્દા નોંધશો, કારણ કે બે માર્ક્સમાં થિયરી પૂછાય તમારે કદાચ સંલગ્નિત બિંદુ અને સંલગ્નિત અંતરો. તો અહીંયા એ વન બી વન એ વસ્તુ છે અને એ ટુ બી ટુ એનું પ્રતિબિંબ છે. પહેલો મુદ્દો યાદ રહી જાય તમને.
બીજા મુદ્દામાં એવન માંથી નીકળેલું જે જેટલા કિરણો છે બધા જ એટો આગળ ભેગા થશે, અને બીવન માંથી નીકળેલા બધા જ કિરણો ક્યાં ભેગા થશે? બીટુ આગળ. બરાબર? આમ એવન બીવન એ વસ્તુ બનશે અને એટુ બીટુ એ શું બનશે? એનું પ્રતિબિંબ બનશે. પછી વસ્તુ અને પ્રતિબિંબ એકબીજાના સંલગ્ન, વસ્તુ અને પ્રતિબિંબ એકબીજાના સંલગ્ન થાય. એનો અર્થ શું થયો? કે એવન નું સંલગ્નિત બિંદુ એટુ અને બીવન નું સંલગ્નિત બિંદુ બીટુ, તો આ બધા બિંદુઓ, અહીંયા રહેલા બધા જ બિંદુઓ એકબીજાના સંલગ્ન બિંદુઓ કહેવાય. હવે છેલ્લો મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજો, કે જો વસ્તુ અને પ્રતિબિંબને અદલા બદલી કરી દેવામાં આવે, એને એ રીતે કહી શકાય કે જો પ્રતિબિંબના સ્થાને તમે વસ્તુ મૂકી દો તો પ્રતિબિંબ ક્યાં મળશે? વસ્તુના સ્થાને. અથવા તો વસ્તુને એવી રીતે ગોઠવો કે જેથી એનું પ્રતિબિંબ આ જગ્યા રચાય, તો એ સ્થાન લગભગ એનું કયું હશે? પ્રતિબિંબ. ઓકે, તો એના આ અંતરોને આપણે શું કહીશું? સંલગ્નિત અંતરો પણ કહેવાય. ઓકે, ધન્યવાદ.